વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ઘરની ટ્રેડિશનલ જે દાદીનાની આપણા લગ્ન પ્રસંગ કે કોઈ શુભ તહેવાર હોય કે કોઈ મહેમાન આવવાના હોય તો આજ બનાવતા, એટલે કે બરફી ચૂરમું બનાવતા, એ આજે આપણે બનાવશું. જે આ જે બરફી ચૂરમું જે આપણી મીઠાઈ છે એ બધા ભૂલી ગયા છે, તો આપણે વર્ષો જૂની મીઠાઈ આજ બનાવશું અને ખાવાની ખૂબ એવી મજા પણ આવે છે. તો એના માટે આપણે 2 કપ જેટલો અહીંયા દરદરો એટલે કે ભાખરીનો લોટ જે હોય છે એ આપણે અહીંયા ભાખરીનો લોટ લીધો છે. તમારી પાસે આ ભાખરીનો લોટ ન હોય તો રોટલીનો લોટ લઈ અને 1/2 કપ જેટલો સૂજી એટલે કે જે બારીક સૂજી ઝીણો સૂજી આવે છે એ 1/2 કપ સૂજી લઈ લેવાનું. એનાથી પણ બરફી ચૂરમું સરસ બને છે. તો એની આપણે અહીંયા 2 કપ આપણે ભાખરીનો લોટ લીધો છે અને 1 કપ આપણે ખાંડ લીધેલી છે અને અહીંયા 1/2 કપ જેટલું ઘી લીધેલું છે, એટલે કે આ 1/2 કપ આપણે પાણી લીધું છે અને આ જ માપનું અહીંયા ઘી લીધેલું છે. 1/2 ચમચી જેટલો એલચી જાયફળનો આપણે ભૂકો લીધો છે. મોણ અને તળવા માટે આપણે તેલ જોશે અને જે કપની અંદર ઘી લીધું હતું એમાં જ આપણે પાણી લીધું હતું, એટલે ઘી પણ આપણે મોણની અંદર પાછું આવી જશે. તો ચાલો આપણે લોટ બાંધવાની આપણે શરૂઆત કરશું. આ લોટને આપણે ચાળી લીધો હતો અને આપણે લોટ બાંધીએ ત્યાં સુધીમાં સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે. લોટ પણ બંધાઈ જાય અને સાઈડ ઉપર આપણું તેલ પણ સરસ ગરમ થઈ જાય. તો અહીંયા આપણે 4 ચમચી જેટલું મોણ માટે તેલ ઉમેરશું. એકદમ સરસ મોણ મિક્સ કરી લેવાનું, બધા લોટની અંદર આપણું મોણ મિક્સ થઈ જવું જોઈએ. તો એકદમ સરસ આપણા લોટની અંદર મોણ મિક્સ થઈ ગયું છે અને આપણે મુઠ્ઠી વાળીએ તો આપણી મુઠ્ઠી વળી જવી જોઈએ. તો અહીંયા આપણે મુઠ્ઠી વાળતા મુઠ્ઠી પડી જાય છે, એકદમ મસ્ત ખોલીએ એટલે ખુલી જાય છે. એવું આપણે લોટની અંદર મોણ દેવાનું. અને તમને ખ્યાલ હશે કે આપણે ચૂરમાના જેમ લાડુ બનાવી જે રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ દે એ રીતે મોણ દેવાનું, અને એ જ રીતે આપણે ભાખરીનો લોટ જે કઠણ બાંધીએ જે આપણે લાડુ બનાવતા હોય એવો જ લોટ આપણે અહીંયા કઠણ બાંધવાનો છે. અહીંયા આપણે આંગળી સેતું એટલે કે સતપ પાણી લીધેલું છે. થોડું પાણી ઉમરતા જાઓ અને લોટને કઠણ એવો બાંધી લેવાનો છે. અહીંયા આપણે 2 કપ લોટ લીધો હતો એની સામે 1/2 કપ જેટલું આપણે 1/2 કપ પાણી જોયું છે લોટ બાંધવામાં. આપણે તો આપણે આટલો કઠણ લોટ બાંધવાનો. એક આપણે લૂવો લેશું, એને આપણે આવી રીતે લંબગોળ શેપમાં દબાવશું ને આવી રીતે મુઠ્ઠી વાળશું. ઓવલ શેપમાં આપણે મુઠ્ઠીયાને વાળી લેવાનું, આવી રીતે આંગળી કરી અને આપણે નિશાન કરી લેવાના. છેક આ મુઠ્ઠીઓ છે એકદમ છેક સુધી અંદર સુધી તળાઈ જાય અને કાચું પણ ન રહે. આવી રીતે આપણે પહેલાં લૂવાને લેવાનું, આવી રીતે આમ ઓવલ શેપમાં કરવું. અને સાઈડ ઉપર તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, જેટલા આવશે એટલા આપણે મુઠ્ઠીયાને વાળી લેશું. કડાઈમાં એક સાથે જેટલા આવશે ને એટલા મુઠ્ઠીયા વાળી અને આપણે તળી લેશું. મુઠ્ઠીયાને આપણે ઉમેરી દેવાના છે, એક સાથે જેટલા આવે એટલા હળવાથી આપણે ધીમેથી ઉમેરવાના. ગેસ સાવ આપણે મીડિયમ કરશું, કારણ કે ફાસ્ટ ગેસ ઉપર તળશું તો એ ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે મુઠ્ઠીયાને તળવાના. સાવ તમે ધીમો ગેસ ઉપર તળશો તો એ તેલ પકડી લેશે. ઉપર નીચે આપણે ફેરવતા મુઠ્ઠીયાને સરસ ગોલ્ડન બ્રાઉન કલરના તળી લીધા છે અને તળાઈ ગયા છે. હવે આપણે એને બહાર લઈ લેશું અને આને ઠંડા થવા દેશું અને પછી મિક્સર જારની અંદર આપણે આનો ભૂકો કરી લેશું. આપણે મુઠ્ઠીયા બધા તળાઈ ગયા હતા અને આપણે બધો ભૂકો કરી લીધો છે, એટલે કે મુઠ્ઠીયાને ભાંગી લીધા છે. હવે મિક્સર જારમાં ઉમેરી અને સરસ આપણે એને ભૂકો તૈયાર કરી લેવાનો છે. એક જેમ આપણે લાડુનો ભૂકો તૈયાર કરીએ ચૂરમાના લાડુ બનાવતા હોય એવી રીતે આનો પણ ભૂકો તૈયાર કરી લેવાનો. કોઈ ગાંઠા રહી જાય તો આપણે ચાણાની અંદર આને ચારી લેવાનું. તો આનો ભૂકો તૈયાર કરી લઈએ પહેલાં. તો
તો અહીંયા આપણો મસ્ત એવો ભૂકો તૈયાર થઈ જાય છે. ચાયણાથી ચાળવાનું રહેતું નથી, છતાં પણ તમારે એવું રહી જતું હોય ને તો આપણે ઘઉં ચાળવાનું છે, ચાયણ હોય ને એની અંદર આપણે ચાળી લેવાનું. હવે મસ્ત એવું સરસ દળાઈ ગયું છે. પહેલાં તો આપણે આ મિક્સર જાર નહોતા એટલે લોખંડની ખાંડણી અને દસ્તાની અંદર મારા બા ખાંડવાનું કહેતા કે ચાલો આ મુઠીયા ખાંડી નાખો, એટલે અમે મુઠીયા ખાંડતા એવી રીતે આ બરફી ચૂરમું બનાવતા. તો એક બીજી કઢાઈ લીધી છે આપણે, એની અંદર ખાંડ ઉમેરી દેશું અને ખાંડની ઉપર સુધી આવે એટલું પાણી ઉમેરશું. તો અહીંયા આપણે અડધા કપ જેટલું પાણી જોયું છે, જેટલું લોટ બાંધવામાં પાણી લીધું હતું એટલું જ અહીંયા આપણે પાણી જોયું છે. અહીંયા આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે એટલે કે મેલ્ટ થઈ ગઈ છે. આની આપણે એક તારી, એકથી દોઢ તારી જેટલી ચાસણી બનાવવાની છે. તો હજી આ ચાસણી આપણી થઈ નથી તૈયાર, હજી સરસ આમ હલાવતા રહેશું. અને સાઈડ ઉપર આપણે જે ભૂકો તૈયાર કરેલો એની અંદર આપણે અડધો કપ જે ઘી મેલ્ટ કરેલું લીધેલું એ આપણે અંદર ઉમેરી દઈશું. એલચી પાવડર પણ આપણે અહીંયા જ મિક્સ કરી દઈશું. એલચી જાયફાનો આપણે પાન અંદર ભૂકો મિક્સ કરી દીધો છે. હવે આને મુઠ્ઠી પાડવાની ઘી ઉમેર્યા પછી એકદમ મુઠ્ઠી પડી જાય એટલે સમજવાનું આપણું સરસ ઘી આમાં ભેળવાઈ ગયું છે. અને અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરશું. ઘી ભેળવી અને આપણે ભૂકો જ્યારે ચાસણીમાં મેળવીએ, તમારી પાસે માવો હોય તો તમે માવો પણ મિક્સ કરી શકો છો. આ ઓપ્શનલ છે, તમે ન કરો તો પણ ચાલે, પણ સ્વાદ બહુ મસ્ત એવો આવે એટલે હું આવી રીતે બનાવું છું. અહીંયા હવે આપણે પાછી ડીશની અંદર 2-3 ટીપા લઈ અને ચેક કરશું કે આપણી ચાસણી બરાબર થઈ ગઈ છે, કારણ કે આપણે તારથી દોઢ તાર જેટલી ચાસણી તૈયાર કરવાની છે. હજી આપણે પૂરતો તાર નથી થતો, એકદમ આખો જાડો તાર થાય છે, પતલો તાર થાય છે, સેજ આ તાર થઈ ગયો છે. દોઢ તારી આપણે જોઈએ ચાસણી. તો અહીં આપણી ચાસણી બરાબર થઈ ગઈ છે, એક તારી ચાસણી તૈયાર કરવાની આપણે આ ઉમેરી દઈશું. એમ ગેસને સાવ ધીમો કરી નાખશું. ચાસણી સાથે આપણે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે ગેસ હવે બંધ કરી દઈશું. તો અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણે સાઈડ ઉપર એક નાની ચોકી કે થાળી રાખવાની, એમાં પછી આપણે આને ઢાળી દેવાનું બધું કાઢીને. અહીંયા તેલ કે ઘી ચોકીમાં આપણે લગાવી લેવાનું, ઉપરથી આપણે કાજુ બદામથી ગાર્નિશ કરી દેવાનું. આપણે કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરી દઈશું. ખસખસ પણ ઉમેરી શકો, તમારી પાસે સુકાલી ગુલાબની પાકળી હોય ને એ પણ ઉમેરી શકાય, ગમે તે રીતે આપણે ગમે તે રીતે ગાર્નિશ કરી શકીએ. આપણે થોડી વાર ઠંડુ થઈ જાય પછી આપણે આમાં કાપા પાડી લઈશું. તો હવે આપણે આ ઠંડુ થઈ ગયું છે તો કાપા પાડી લઈશું. તો તૈયાર છે અહીંયા આપણું બરફી ચૂરમું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.